હવે આગળ વાત કરીએ તો નવસારીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ડિજિટલ વોલ પેઇન્ટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આગામી લોકસભાની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. નવસારીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ડિજિટલ વોલ પેઇન્ટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ નવસારીના મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલા હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારની વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબે ગઈકાલે સવારમાં 10 વાગે આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરનું આ એક પાર્ટીનું અભિયાન શરૂઆત કરી હતી અને ગઈકાલે બપોરે સુરત ખાતે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય પાટીલ સાહેબે સુરત ખાતેથી અભિયાનની શરૂઆત કરી છે. અને આજે બપોરે 2 વાગે આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દરેક સ્થળો પર બપોરે 2 વાગ્યાથી એક સાથે આખા ગુજરાતમાં ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 કે પાર આ સ્લોગન સાથેનું વોલ પેઇન્ટિંગનું અમે આજે અભિયાન શરૂઆત અહીંયા નવસારી ખાતે કરી છે. આ નવસારીમાં પણ લગભગ 5000 જેટલી જગ્યા પર આ વોલ પેઇન્ટિંગ થવાનું છે. મિત્રો, જ્યારે મોદી સરકારે એમણે 10 વર્ષમાં જેટલા પણ એમણે વચનો આપ્યા છે, એ વચન રામ મંદિરના નિર્માણનું હોય, 370ની કલમ હટાવવાનું હોય કે ત્રિપલ તલાકનો કાયદો હોય, એ દરેકને એમણે જેટલા પણ વચનો આપ્યા છે એ પૂર્ણ કર્યા છે. અને સાથે સાથે ફરી એક બાર મોદી સરકાર સાથે મોદી સાહેબ આવતા આપણા ભારતને એક વિકાસશીલ ભારત તરીકે જે બનાવવા જઈ રહ્યા છે એના માટે સૌ સાથે મળીને અબ કી બાર 400 કે પાર.